ક્લાસીસ સામે મુહિમ શરૂ થઈ ગઈ છે. જી હા, આપણે બતાવી દઈએ, ફાયર સેફટી વગેરેના ટ્યુશન સામે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ. ચીફ ફાયર ઓફિસરની વિદ્યાર્થીઓને સલાહ છે, ફાયર સેફટી વગેરેના ટ્યુશનમાં ન જવા સલાહ આપવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે ચારે બાજુ એક્શનના મૂળમાં સરકાર આવી ગઈ છે. અનેક ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીનો અભાવ છે. ફાયર સેફટી વગેરેના ક્લાસીસને તાત્કાલિક ધોરણે તાળા મારવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસરની વિદ્યાર્થીઓને પણ સલાહ છે, ગાંધીનગરમાં ટ્યુશન ક્લાસીસ સામે મુહિમ શરૂ થઈ ગઈ. ફાયર સેફટી વગેરેના ટ્યુશન સામે કાર્યવાહી થઈ મોટે ભાગે થશે ત્યારે જોયું જશેની ભાવના ધરાવતા આ સંચાલકોએ હવે ક્યાંક ગંભીરતા દાખવવી પડશે, કારણ કે ફાયર સેફટી વગેરેના તમામ ક્લાસીસને તાળા મરાવવામાં આવી રહ્યા છે. સુરતની ઘટના બાદ રાજ્યભરમાં ટ્યુશન ક્લાસીસો ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ફાયર સેફટી છે કે નહીં એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યારે ગાંધીનગરમાં સેક્ટર 22ની વિવેકાનંદ એકેડેમી છે, ત્યાં આ પ્રકારનું ચેકિંગ છે. અહીંયા ફાયર સેફટીનો સંપૂર્ણ અભાવ હોવાનું સીધી રીતે સામે આવ્યું છે. હવે વહીવટીતંત્રએ જે કાર્યવાહીના આદેશો આપ્યા છે એ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આપણી સાથે ચીફ ફાયર ઓફિસર મહેશ મોડ સાહેબ છે. મોડ સાહેબ, આ જે પ્રકાર અહીંયા જે જોવા મળે છે, ફાયર સેફટી છે? હાલમાં જે વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ છે એમણે તો નીચે બોર્ડ જ મારી દીધું છે કે ભાઈ જ્યાં સુધી ફાયર ન અનુસરે ત્યાં સુધી આ સંસ્થા બંધ છે. પણ છતાં બી આપણે ઉપર જ્યારે ચેક કરવા આવીએ છીએ ત્યારે એક તો સીડીનો ભાગ છે એ ખૂબ નાનો છે, એક સાથે જે વિદ્યાર્થીઓ ક્લાસીસમાં બેસે કે એક સાથે કંઈક ઘટના પર ઉતરવું હોય એમને તો ઘણી મુશ્કેલી સર્જાય એવું છે અને સ્ટેમ્પેર થાય એવું છે. એટલે હાલ તાત્કાલિક ધોરણમાં ક્લાસીસ બંધ કરાવી દઈએ છીએ. હવે સુરત જેવી ઘટના ના બને આપણે ત્યાં એનું ફૂલી પ્રિકોશન લેવાનું અમે ચાલુ કર્યું છે. મને જે વહીવટી તંત્ર પરથી મારા કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબના આદેશ છે એ પ્રમાણે સવારથી ડ્રાઈવ ચાલુ કરી દીધી છે. મહેશભાઈ, આ જે ડ્રાઈવ છે એ હવે આ એક સેક્ટર 22માં કરવામાં આવી, હવે કેવી રીતે આગળ વધારશે? આખા દિવસમાં કયા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવશે અને તમને ઉપરથી શું આદેશ આપવામાં આવ્યા છે? માનનીય કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબનો આપણે ગુજરાત સરકારમાંથી જ હવે આદેશ આવી ગયો છે કે આવા જે ક્લાસીસો ચાલે છે, જે રીડિંગ આપણે ગાંધીનગરમાં તો રીડિંગ લાઇબ્રેરી ઘણી બધી ચાલે છે. ગાંધીનગર અત્યારે એક શિક્ષણનો હબ બની ગયો છે, એટલે અત્યારે રીડિંગ લાઇબ્રેરી એટલી બધી ચાલે છે. એટલે બેઝમેન્ટમાં અમુક જગ્યાએ જ્યાં સ્ટોરની પરમિશન લીધી છે એવી જગ્યાએ લાઇબ્રેરી ચલાવે છે. એ બધી જગ્યાએ અત્યારે આ સંપૂર્ણ દિવસ આ ડ્રાઈવ કરીને તાત્કાલિક જો ચાલુ હોય તેને બંધ કરાવી દેવાની છે. ફાયર સેફટીનું ટોટલી કમ્પ્લીટલી જ્યાં સુધી એ લોકો નિયમનું પાલન નહીં કરે ત્યાં સુધી અમને ખોલવા દેશું નહીં, કે આ ક્લાસીસો લાઇબ્રેરીઓ ચાલુ થવાની નહીં દઈએ. એનું અમે સંપૂર્ણ ધ્યાન એક ટીમ બનાવીને રાખવાના છીએ. જે ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ફાયર સેફટીની વાત થઈ રહી છે એ ફાયર સેફટીની અંતર્ગત અહીંયા ક્યાંય નથી. ગાંધીનગરમાં અનેક પ્રકારની લાઇબ્રેરી એવી છે કે જ્યાં આ પ્રકારની કોઈ સુવિધા નથી. ચોક્કસ હું કેમેરામેન રમેશ ડુડિયાને કહીશ કે જે ક્લાસીસ છે એના બતાવે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની જો આગની ઘટના બને તો કોઈ જ વસ્તુ એવી નથી, ફાયર સેફટીના સાધનો નથી અને જવાની જે જગ્યા છે એ પણ ક્યાંય નથી. એટલે સ્વાભાવિક છે કે આગની ઘટના બને તો સુરતમાં જે પ્રકારે વિદ્યાર્થીઓએ કૂદવું પડ્યું એ જ પ્રકારની ઘટના આવા ટ્યુશન ક્લાસીસમાં બને એવી શક્યતાઓ સીધી દેખાઈ રહી છે અને તેના જ કારણે હવે વહીવટીતંત્ર જાગ્યું છે એટલે ચોક્કસ કહી શકાય. સાથે સાથે જે ઉતરવાની સીડી છે, સ્વાભાવિક છે કે આ ગઈથી આવતી હોય તો વિદ્યાર્થીઓ કે ટ્યુશન ક્લાસીસમાં ભણતા વિકો જાય ક્યાં, એક મોટામાં મોટો પ્રશ્ન છે. સ્વાભાવિક છે કે વહીવટીતંત્ર સુરતની ઘટના પછી જાગ્યું છે તો એ ઘટનાના જે પડઘા છે એ પડઘા અત્યારે પડી રહ્યા છે અને ચોક્કસ કહી શકાય કે સુરતની ઘટના બાદ વહીવટીતંત્ર જાગ્યું છે અને આ કામગીરી સંપૂર્ણ નિષ્ઠાથી બજાવે અને એ કામગીરી માત્ર એક કે બે દિવસ માટે નહીં પણ કાયમી ધોરણે બજાવે તો જ આ વિદ્યાર્થીઓના જે જીવ ગુમાવ્યા હોય છે એ વિદ્યાર્થીઓ. સુરતની ઘટના પ્રત્યે ઊંડા દુઃખની લાગણી અને દિલસોજી વ્યક્ત કરી હતી. આજે પણ ફરીવાર એવા જ દુઃખી હૃદયે, વધારે દુઃખી હૃદયે મારી સંવેદના અને દિલસોજી પ્રગટ કરું છું. માનનીય મુખ્યમંત્રી ખુદ ગઈકાલે રાત્રે સુરતમાં આ ઘટના પછી ઘટના સ્થળે અને લોકોની વચ્ચે પહોંચી ગયા હતા. 2-2.5 કલાક સુધીના રોકાણમાં મૃતકોના પરિવારોને મળીને એમને સાંત્વના અને દિલસોજી પણ પાઠવી હતી. ગઈકાલે સાંજથી જ મને મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર રાજ્યના બધા જ કોર્પોરેશનના કમિશનરો,
અને જ્યાં કમિશનરો નથી એવા જિલ્લા મથક ઉપરના કલેક્ટરશ્રીઓએ આવા ટ્યુશન ક્લાસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે નહીં એની સઘન તપાસ શરૂ કરી દીધી છે, અને જ્યાં સુધી આ તપાસ પૂરી ન થાય અને ફાયર સેફ્ટી પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી એ ક્લાસીસ બંધ કરવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. 73.27% પરિણામ ઉત્તીર્ણ. એક બાજુથી આજે પરિણામ જાહેર થયું છે ને બીજી બાજુ